નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ભાવનગરની. ભાવનગર જિલ્લાના પાલીતાણાના યુવાનોએ બનાવી ભારત બચાવો એપ્લિકેશન. પાલીતાણા તાલુકાના ઝારિયા માનાજી નામના નાનકડા ગામમાં રહેતા વિવેક ચાવડા, કેવલ ચાવડા અને બીજા ત્રણ મિત્રો દિલીપ ચરણિયા ચાવડા, ગૌતમ અને અજય અણિયારા દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ઇન્ડિયા બચાવ નામની એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશનના મુખ્ય ફીચરની વાત કરીએ તો તેમાં એક ફિલ્મમાં જાણી શકશો કે તમારા ફોનમાં કેટલી ચાઇનીઝ એપ્લિકેશન છે. ટોપ મેડ ઇન ઇન્ડિયા એપ્સ, સ્વદેશી વસ્તુ, વીએસ વિદેશી વસ્તુ અને મોટાભાગની સરકારી સેવા એક જ જગ્યાએ આ એપ્લિકેશન બનાવનારા યુવાનોએ જણાવ્યું કે આમ તો ગુજરાતીઓ ધંધો, નફો, નુકસાન અંગે વધુ વિચારતા હોય, પણ અહીં વાત જુદી હતી, પરિસ્થિતિ જુદી હતી. તેથી ફાયદો પછી પહેલાં લોકોનું હિત જોવાનું હતું, સપૂતોને ન્યાય આપવાનો પોતાનો મુખ્ય હેતુ સિદ્ધ કરવાનો હતો. યુવાનોએ કહ્યું કે ઇન્ડિયા બચાવો એપ્લિકેશન બનાવવાનો વિચાર અમને ત્યારે આવ્યો જ્યારે ચીનની સરહદે ભારતીય સૈનિકો શહીદ થયા. ત્યારે નક્કી કર્યું કે ચીનને જો ઘૂંટણીએ પાડી દેવું હોય તો ભારતને આત્મનિર્ભર બનાવવું પડશે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના આ અમારો નાનકડો પ્રયાસ છે. આ એપ્લિકેશનમાં ભારતના દરેક નાગરિકને સમજાય એ રીતે સ્વદેશી વસ્તુનું લિસ્ટ આપવામાં આવ્યું છે. રોજિંદા જીવનમાં વપરાતી વિવિધ વસ્તુ જેમ કે મોબાઈલ, ટૂથપેસ્ટ, સાબુ, પાણીની બોટલ, ઠંડા પીણા, ફ્રૂટવેર, બિસ્કિટ, ચા, કોફી, ઘડિયાળ, કપડાં, વોશિંગ પાવડર, મીઠું, શેમ્પૂ, લેપટોપ, કાર, બાઇક વગેરે જેવા વિવિધ 100થી વધારે મેડ ઇન ઇન્ડિયન વસ્તુનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણી બધી ઉપયોગી બાબતો આપને આ એપ્લિકેશનમાં મળી જાય છે. આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા માટે ઇન્ડિયા બચાવો સર્ચ કરીને એપ ડાઉનલોડ કરી શકો છો. આ યુવાનો દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશાલ સાગઠિયા, જેડએસ ટીવી, પાલીતાણા. મારું નામ કેવલ ચાવડા છે. હું પાલીતાણા તાલુકાના ઝાળિયા માનાજી ગામનો રહેવાસી છું. તાજેતરમાં અમે એક એવી એપ્લિકેશન બનાવી છે કે જે એપ્લિકેશન દ્વારા આપણે આપણી ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદીને અને આપણા ભારત દેશને આત્મનિર્ભર બનાવી શકીએ છીએ. અને આ એપ્લિકેશનમાં અમે એ રીતનો ફીચર્સ રાખ્યા છે કે જે આપણે કોઈપણ મતલબ રેગ્યુલરની વસ્તુઓ છે, એ વસ્તુ ડેઇલી યુઝમાં આવતી હોય એ વસ્તુને આપણે લિસ્ટ કરી છે અને એ વસ્તુના કઈ કન્ટ્રીની વસ્તુ છે એ બતાવશે. માની લો કે ડેઇલી યુઝમાં આપણે ટૂથબ્રશ છે, તો ટૂથબ્રશ ફોરેન કન્ટ્રીની કેટલી છે અને ઇન્ડિયન કન્ટ્રીની છે એ પણ અમે મેન્શન કરીને આ રીતે બનાવી છે. અને બીજી વસ્તુ એ છે કે આ કન્ટ્રીમાં જે આપણે ભારતીય એપ્લિકેશનો છે ટોટલ એ પણ અમે મેન્શન કરી છે. અને ફ્યુચર માં અમે એવું પણ વિચાર્યું છે કે એક બારકોડ સ્કેન દ્વારા અમે એવું ફીચર બનાવવાના છીએ કે જે કોઈ વસ્તુ ઉપર સ્કેન કરો એટલે તરત આપણને બતાવશે કે આ એપ્લિકેશન મતલબ કોઈ વસ્તુ છે એ ભારતની છે કે કોઈ બીજા કન્ટ્રીની છે. આ ઉદ્દેશ આ એપ્લિકેશન બનાવવા પાછળનો ઉદ્દેશ છે કે ભારતને અમારે આત્મનિર્ભર